ઉમરગામ તાલુકાના ઝરોલી ગ્રામ પંચાયતના મધ્યથી પસાર થતી નહેર ઉપર બનાવવામાં આવેલો પુલ જર્જરિત થઈ જતા મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા ઉભી થઈ છે. વર્ષો પહેલા વહીવટી તંત્ર દ્વારા ઝરોલી ગામની નહેર ઉપર અવર જવર માટે પુલ બનાવવામાં આવ્યો હતો, જોકે તંત્ર દ્વારા આ બ્રિજની મરામત નહીં કરાવતા હાલ પુલ જર્જરિત બની જતા મોટી દુર્ઘટના બને તેવી શક્યતા ઉભી થઈ છે, જેના પગલે ગ્રામજનો દ્વારા નવો પુલ બનાવવાની માંગણી કરવામાં આવી છે. આજે અમારા જે શરૂઆતમાં જ્યારે નહેર આવેલી ત્યારના નાળા ક્રોસિંગ માટે બનાવેલા, આ એકચ્યુઅલી બે ગામને જોડતા છે નાળા. અરે જ્યારે શરૂઆતમાં જ્યારથી નહેર બનેલી ત્યારથી આજ સુધી રીતના તો રિપેર કરવાને કોઈ સરકારે એને પર એક્શન લીધું, જ્યારે બી તૂટી ગયા ત્યારથી અમે રજૂઆત કરતા છે, મૌખિક રજૂઆત બી કરી છે, ડેપ્યુટી એન્જિનિયર આપણે પંડ્યા સાહેબને બી વારંવાર રજૂઆત કરી છે, લેખિતમાં રજૂઆત પણ કરી છે, પણ આજ સુધી એના પર કોઈ પણ નહેર વિભાગથી કે સરકારમાંથી કોઈ પણ માણસ એને ચેકિંગ કરવા કે એના પર કંઈ પણ કાર્યવાહી આગળ કરેલી નથી. અમારે આ નાળું જ્યારે ખરેખર તૂટી જશે, સ્કૂલના છોકરાઓ હાઈસ્કૂલના છોકરાઓ અહીંયાથી ડેલીને અપડાઉન કરે છે, એના પરથી મારુતિ કાર જેવી અનેક સાધનો જાય છે, બની શકે કે કંઈ મોટી હોનારત થઈ શકે, એના માટે અમે વારંવાર રજૂઆત કરતા પણ આજ સુધી કોઈએ કંઈ કામગીરી કરી નથી. આ ઝરોલી કાપડીપાડા સોલુપાડા આ નહેરથી ઝરોલીના ટોટલ નાળા બધા જર્જરિત છે, જેના સળિયા નીચે નીકળી ગયા છે.